ના આ વિડિયો પર લેક્ચર ની આપ સૌ સમજો આજે વાત કરવાના છે ધોરણ 6 જે તમારા માટે નવો વિષય છે સામાજિક વિજ્ઞાન એના વિશે પાઠ પેલો આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે જાણકારી મેળવી છે હવે આપણું પ્રાચીન જીવન કેવું હતું એના વિશે આપણે જાણકારી મેળવીશું એટલે કે પાઠ બીજો છે આદિ માનવ તે સ્થાયી જીવનની સફર એટલે પ્રાચીન સમયના જે આપણે આદિવાસી આદિ માનવ હતા ત્યાંથી અત્યાર સુધીની સફરને આપણે આ પાઠની અંદર જાણકારી મેળવીશું ચલો પાઠની શરૂઆત કરીએ આશા છે કે ધ્યાનથી જોજો નવું છે મજા આવશે સમજાશે છોકરો છે જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગર ત્યાંથી ઠીક છે ગાંધીનગર થી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો છે ટ્રેનમાં જાય છે બારી પાસે બેસીને તેણે રસ્તામાં વૃક્ષો બળદ ગાડા ઓટલાની રિક્ષા બસ ટ્રક ટ્રેક્ટર જોયા તેણે તેના કાકાને પૂછ્યું કે હે કાકા આ વાહન વ્યવહાર ક્યાંથી શરૂ થયો તેના કાકાએ તેને પીઠ પર હાથ મૂકીને કહ્યું કે બેટા આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી જ ચાલે છે રેલવેમાં મુસાફર કરી છે કેટલા વર્ષથી તો કે 150 વર્ષથી 1853 ની અંદર રેલવેની શરૂઆત થઈ હતી ડેલ હાઉસની સમયની અંદર તો ધીરે ધીરે આગળ આવો આપણે આધુનિક ભારત ની અંદર આ બધું ભણવાનું છે એટલે તું જે વાહનો રસ્તા પર જુએ છે તેમાં બળદ ગાડા સૌથી જૂના છે શું છે બળદ ગાડા છે સૌથી જૂના છે તે પહેલા હજારો વર્ષો પહેલા માનવી પાસે આવા જવા માટે કોઈ જ સાધનો ન હતા ત્યારે એક સ્થળેથી બીજે સ્થળે પગપાળા હજારો વર્ષો પહેલા માનવી પાસે કોઈ સાધન હતા ત્યારે એક સ્થળેથી બીજી સ્થળે કેવી રીતે જતા તો કે એક સ્થળેથી બીજી સ્થળે કે પોતાની જાતે એટલે કે એ પગપાળા જતા હતા શરૂઆત કરી છે આદિમાનવનું ભટકતું જીવન આદિમાનવનું જીવન કેવું હતું તો ભટકતું જીવન હોય તો કે આદિમાનવ એટલે ખૂબ જ જૂના સમયના માનવો આદિમાનવ એટલે શું તો ખૂબ જ જૂના સમયના માનવ જેઓ ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પોતાનો સમય વ્યતીત કરતા હતા માનવીને આ અવસ્થાને હન્ટર એન્ડ ગ્રેધર શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે શું છે હન્ટર એન્ડ ગ્રેધર એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરીને છે કંદમૂળ છે એટલે આ બધાને એકત્રિત કરીને પ્રાણીઓ માછલી હરણને માછલીને એકત્રિત કરીને શું કરતા તો કે ખોરાક મેળવતા જો કે આ બધું સરળ ન હતું સરળ સહેલાઈથી મળી જાય એવું ન હતું ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવ પર હુમલો કરતા ક્યારેક જંગલી પ્રાણી છે આદિમાનવ પર શું કરતા હુમલો કરતા વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવના હાથમાં દોડવામાં ખૂબ ઝડપી હોય પ્રાણીઓ એટલે આદિમાનવના હાથમાં હતા ને એટલે ખોરાકની શોધમાં આદિમાનવ એક સ્થળેથી બીજા સ્થળે બીજા સ્થળેથી ત્રીજા સ્થળે ખોરાકની શોધમાં જે માનવ છે એક સ્થળેથી બીજા અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા માનવી આ સમયે ક્યાં ફળ કે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેની એને જાણ હતી નહીં તે જ્ઞાન મેળવતો થયો કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ પેલા માનવ તો ધીરે ધીરે ખ્યાલ જેને ખ્યાલ એવો હવે આ વસ્તુ ખાવીને આ વસ્તુ નો અને કેટલી વસ્તુ છે જેની માનવીના મૃત્યુ પણ હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓ સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવ તેમને શોધવા એક જગ્યાથી બીજી જગ્યાએ ભટકતા હરણ છે ઘેટા છે બકરા છે એ આ પ્રાણી છે સરળતાથી મળતા રહેતા એટલે એક સ્થળથી બીજી સ્થળે એને ગોતવા માટે જતા વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળે ત્યાં તે રહેતા જ્યાં પાણી છે જીવનની મહત્વની જરૂરિયાત જ્યાં પાણી મળી રહેતું ત્યાં એ શું થઈ ગયા હતા તો કે સ્થાયી થઈ ગયા આપણા પ્રાચીન આદિ જીવન હતું તે કેવું હતું તો કે અતિ ગંભીર હતું ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળ તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ નૃવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે આ બધા ભેગા થઈને શું કહ્યું છે વગેરે વસવાટ અનેક સ્થળો શોધી કાઢ્યા છે સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે જે ઓજારોનો ઉપયોગ કરતા એની માહિતી પણ એને શું કરેલી છે તો કે શોધેલી છે
તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા પથ્થર અને લાકડાના આપણે પ્રાચીન ભારતનો સૌથી જૂનું હથિયાર હોય તો શું હતું ગોળપથ્થર શું ગોળપથ્થર ક્યારેક ભાડિકાના ઓજારો પણ ઉપયોગ કરતા હતા શિકારી અને ભટકતું જીવન જીવતા માનવ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષણ યુગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવામાં થતો હતો આદિમાનવ વૃક્ષોની છાલ અને પ્રાણીઓના ચામડાને શરીર પર ઢાંકવા ઉપયોગ કરતા હતા વૃક્ષોની છાલ છે પ્રાણીઓના ચામડા છે એનો ઉપયોગ કપડા તરીકેનો ઉપયોગ થતો હતો આ બધા જ પથ્થરો છે જો એ આ પથ્થરોને શું એટલે મારવા હાટું એના ચામડા કાઢવા હાટું આ પથ્થરોનો શું કરતા હતા ઉપયોગ કરતા હતા એના પછી તો કે ભારતમાં છે એ શું હતું તો કે પ્રાચીન સમયથી આદિમાનવ વસતા હતા રાખો તમને ભારતનો નકશો દેખાય છે બ્રહ્મગીરી ઉલ્લર પપૈયાવલી બધા જે તમને સ્થળો દેખાય છે ત્યાં સુધી આદિમાનવ વસવાટ કરતા હતા તમે નકશામાં દર્શાવેલા સ્થળો ધ્યાનથી જો તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવ રહેતા જંગલ દેખાય આદિમાનવ એટલે ભારતની અંદર ઘણી બધી જગ્યાએ શું નથી આદિમાનવ રહેતા નકશામાં થોડી જગ્યાઓ બતાવી છે પરંતુ આ ઘણી જગ્યાની અંદર વિસ્તરેલા નકશાની અંદર થોડીક જગ્યા બતાવી છે પણ આ છે ઘણી જગ્યાએ વિસ્તરેલા જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળે રહેવાનું તેઓ પસંદ કરતા લાકડા પથ્થર પ્રાણી અને પાણી મળી રહે ત્યાં પસંદ કરતા રહેવાનું વરસાદ અને જંગલી પ્રાણીઓનું પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા વરસાદ અને જંગલી પ્રાણીથી પોતાને બચાવવા માટે ક્યાં રહેતા હતા પ્રાકૃતિક ગુફાની અંદર રહેતા હતા મધ્ય ભારતમાં વિદ્યન પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે કે નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે મધ્ય ભારતની અંદર ક્યાં છે કે વિદ્યાધર અને પર્વતમાળા છે એની આજુબાજુની ઘણી છે અને નર્મદા નદીના કિનારે પણ આવી છે જેમાં ભીમબેટકા કે મધ્ય પ્રદેશની અંદર આવેલી એક ગુફા છે આદિમાનવના વસવાટ માટે ઉત્તમ સ્થળ મળી ગયું છે મળી આવ્યું છે ભીમબેટકાની ગુફાની અંદર આદિમાનવ રહેતા એવું ઉત્તમ સ્થળ આદિમાનવ માટેનું હતું એ આપણને મળી આવ્યું તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ હરણ લાકડાના ભાલાના વૃક્ષો માનવાના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે આ બધા ચિત્રો ભીત ચિત્રો છે મળી આવ્યા છે જે પ્રાકૃતિક રંગો એટલે કે કુદરતી જે રંગ છે પાંદડાનો છે લાકડાનો છે આ બધા કુદરતી રંગ દ્વારા નિખારેલા છે અને આ બધા ચિત્રો કોણે દોરાવેલા છે કે બધા ચિત્રો આદિમાનવે દોરેલા છે ચલો તમને દેખાય છે ભીમબેટકાની ગુફા ક્યાં આવેલી છે ભીમબેટકાની ગુફા તો ભીમબેટકાની ગુફા છે એ મધ્ય પ્રદેશની અંદર આવેલી અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને એની શોધ તો કે દક્ષિણ ભારતના કુર્નલમાં મળી આવેલી આદિમાનવની ગુફાઓમાંથી રાખના અવશેષો મળ્યા કુર્નલની અંદર ગુફા મળી એની અંદર શેના અવશેષો મળ્યા તો કે રાખના અવશેષો મળ્યા જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે એ શું દર્શાવે છે રાખ પણ આપણને ખબર પડે કે અગ્નિથી પરિચિત હશે આજથી લગભગ 11,000 વર્ષ પહેલા કેટલા 11,000 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વે 9,000 પહેલાની વાત છે માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો માનવી છે એનો અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો તે ઇતિહાસકારો જણાવે છે ઉપંતની ઇતિહાસકાર જણાવે છે અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું છે
અગ્નિનો ઉપયોગ છે એના જીવનની અંદર ક્રાંતિકારી પરિવર્તન કર્યો છે. કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા, જે માંસ પડતો જે પ્રાણીનો શિકાર કરતા એને શેકીને ખાઈ શકતા, અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા, તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ પણ કરી શકતા, ખાવા માટે પ્રકાશિત થવા માટે અને જંગલી પ્રાણીઓથી બચવા માટે પણ અગ્નિનો ઉપયોગ એ લોકો કરતા. અગ્નિના આ ઉપયોગની જેમ જ એમના જીવનનું મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર. શું હતું? તો કે વ્હીલ. જાડના થડ અને જાડા લાકડામાં તેઓ ચક્ર લગે પૈડું બનાવતા શીખી ગયા. બદલાતું પર્યાવરણ ત્યાં તો કે આજથી લગભગ 12,000 વર્ષ વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક દેશો અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિના ઘાસના ક્ષેત્રો ઉભા, તાપમાન વધવા લાગ્યું વનસ્પતિના ઘાસના ક્ષેત્રો પણ વધવા લાગ્યા ઉભા થયા. તેના પરિણામે ઘાસ ખાનારા હરણ ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીની સંખ્યા શું વધવા લાગી, જે વનસ્પતિ કહી છે એવા પ્રાણી એટલે કે તૃણાહારી જે પ્રાણીઓ છે એની સંખ્યામાં શું થવા માંડ્યો, દિવસે દિવસે વધારો. તેનો લાભ આદિમાનવને ચોક્કસ મળ્યો અને જોતું તો એ મળી ગયું. તેઓ આવા પ્રાણીઓની રીત ભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો. સમજવા લાગ્યા કે પ્રાણીઓ કેવી રીતે આવે છે, સેના દ્વારા આવે છે, અને આમનો જે માનસિક વિકાસ છે એ પણ ઊંચો આવ્યો, એ પણ થવા લાગ્યો. વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ વૃક્ષ વનસ્પતિની સાથે સાથે જે વાતાવરણની અંદર પરિવર્તન આવ્યું એને ઘાસ વૃક્ષ અને વનસ્પતિની સાથે સાથે ઘઉં જવ અને અન્ય ધાન્યના સંપર્કમાં તેઓ આવ્યા. વનસ્પતિની સાથે સાથે ઘઉં જવ અને અન્ય જે ધાન્ય છે એના સંપર્કમાં આવ્યા. પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા. કુતૂહલ વૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. મનથી થયું, પોતાની જાતે કરેલું હતું, ત્યારથી આ કૃષિની શરૂઆત હતી. લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા, ખોદવા માટે દાણા બીજ રોપવા માટે, નદી કિનારાના આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતા તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા માટી ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું. જ્યાં ધાન્ય ઉગે છે ત્યાં આજુબાજુ નદી કિનારાની જે માટી છે એને લીપીને મકાન બનાવવાની શરૂઆત કરીને મકાનમાં રહેવાનું પસંદ કર્યું, શરૂ કર્યું અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો. અને ધીરે ધીરે જેનો ભટકતો જીવન હતું એનો શું થયો, એક અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. એનું જે ભટકતું જીવન હતું એ જીવનની અંદર એમ બનાવેલા મકાનો દ્વારા શું થયો, તો કે એનો અંત આવ્યો અને અંતે તે કેવા થઈ ગયા, તો કે પ્રાણી કયું હતું, તો કે કૂતરું. રેડી? આપણે પ્રથમ સાથીદાર કે મિત્ર કોણ હતો, કૂતરો હતો. તે સિવાય તેઓ ઘેટા બકરા અને ગાય ભેંસ ઊંડ જેવા પશુઓથી પણ પરિચિત થયા. ધીમે ધીમે તેમણે તેમની સાથે પણ સમયાજન શરૂ કર્યું, સમય આપવાનું કાર્ય શરૂ કર્યું. આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા, જંગલની અંદર હિંસક પ્રાણી હોય એવા પાલતુ પશુનું રક્ષણ કરતા. આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે પણ સંકળાયા. ખેતીમાં તો આવડી ગઈ, નદી કિનારે જઈને સ્થાયી થઈ ગયા, પશુઓ રહી ગયા, પશુનું રક્ષણ કરતા કરતા એ પશુપાલન સાથે સંકળાયેલા. જો કે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે સંશોધન થઈ રહ્યું છે. આ પશુનો ઉપયોગ દૂધ માટે ક્યાંથી કર્યો એનું સંશોધન હજી ચાલી રહ્યું છે. એનું સ્થાયી જીવન, ભોજન અને રહેઠાણ અને પોષાક, તો કે કૃષિની શરૂઆત અને પશુપાલન પ્રવૃત્તિની સાથે આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કરી દીધા. એટલે જે ભટકતું જીવન હતું એમાંથી એને સ્થાયી જીવનની અંદર પરિવર્તિત કર્યું. આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી, કારણ કે પાકને ઉગતા થોડો સમય જ લાગે છે.
કૃષિ માટે જે સ્થળો છે એને છોડીને આપણે ન જઈ શકતા, કારણ કે પાકને ઉગતા થોડોક જ સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતા અનાજને છોડીને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. પાક તૈયાર થઈ જાય પાણીની જરૂર પડે, પાક તૈયાર થઈ જાય અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયા ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી, અને આ પ્રક્રિયા શું કરી તો સ્થાયી જીવન ત્યાં રહેવાની જીવનને શરૂઆત કરી. અનાજનો સંગ્રહ કરવા તેમણે માટીના માટલા ઘડા વગેરે બનાવી એક શરૂઆત કરી. હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક પોષાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું, જેનું ભટકતું જીવન હતું, રખડતું જીવન હતું, એનો અંત આવી ગયો. કૃષિ પશુપાલન મકાન દ્વારા અને એક નવી વ્યાપક શરૂઆત કરી. વ્યાપક પરિવર્તન આવે તેઓ ઘઉં જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળ ખાતા, ગારા માટીના ઘાસના મકાનમાં રહેતા, ખેતી કરતા, ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા, જેમાં ખુરપી છીણી દાતરડાનો પણ સમાવેશ થાય છે. ખુરપી એટલે જે ખેડવાનો આવે ને, છીણી એટલે વાઢવાનો આવે, તે દાતરડાનો પણ ઉપયોગ સમાવેશ થતો. નીચે આપેલા પુસ્તકમાં ભારતની એવી જગાઓ બતાવવામાં આવી છે કે જ્યાં અનાજ રહેઠાણ ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે, જેના અલગ અલગ અવશેષો શું કહે છે મળી આવ્યા છે. ચાલો એક કોષ્ટક જોઈએ. અનાજ રહેઠાણ ઓજાર અને પ્રાણી તો ઘઉં જવ ઘેટા બકરા પથ્થરના ઓજારો ક્યાંથી તો કે મહેરગઢ. મહેરગઢ તો કે ક્યાં છે પાકિસ્તાનની અંદર છે. ચોખા પ્રાણીઓના હાડકા તો કે કોલિડવા ઉત્તર પ્રદેશની અંદર છે. ચોખા ઘેટા બકરા પથ્થરના ઓજારો ક્યાંથી તો કે મહાગઢ તો કે ઉત્તર પ્રદેશની અંદર છે. માનવ વસાહત ગેંડો લાગણા ક્યાં ગુજરાતની અંદર. ઘઉં મસૂર કૂતરા ખાડાવાળા મકાન કે બુરજોમ અને બુપકરાલ ક્યાં કશ્મીરની અંદર. ભેંસ બળદ ને ઓજારો કે ચિરાંગ, ચિરાંગ એટલે બિહારની અંદર. આ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ ઓજારો અલગ અલગ વસ્તુ આપણને મળી આવેલ છે. તો વાત કરીએ મહેરગઢની તો કે પુરાતત્વ શાસ્ત્રીઓ શોધેલા આ સ્થળમાં બુરજોમ ગુફકરાલ ઉરંગી મહેરગઢ લાંગણત અને ભીમગેટમાં માંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળી રહે છે. માનવ વસાહત અને પશુપાલન આપણને મળી રહે છે. મહેરગઢ એટલે કે હાલનું પાકિસ્તાન અને ઇનામગામ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ભરતા હતા. આખું મહેરગઢ છે એનું વસાહત છે, કેવી રીતે રહેતા, કેવું મકાન હતું એનું માહિતી આપેલી છે. પશુપાલનની માહિતી બધા પાસે હતી. પોતે સ્થળોમાં ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળી આવે છે. મહેરગઢ અને ઇનામગામ જેવા સ્થળેથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે. પથ્થરના તીક્ષ્ણ અત્યારે જે મારવા માટે ઉપયોગ થતો એવા ઓજારો મળી આવ્યા છે, જે તેના કૃષિ કાર્યમાં વપરાતા હશે. એ શેના માટે ઉપયોગ થતો હતો તો કે એના કૃષિ કાર્યની અંદર એ પથ્થરના તીક્ષ્ણ હથિયારનો શું કરતા તો કે ઉપયોગ કરતા. પ્રાચીન સમયની અંદર મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. પ્રાચીન સમયની અંદર મહેરગઢ છે ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાતું હશે. તેમ નકશામાં મહેરગઢ જુઓ. અહીંયા જવ અને ઘઉંની ખેતીની શરૂઆત થઈ હતી. તેઓ ઘેટા બકરા પાડતા, ખેતી કરતા, અનાજનો સંગ્રહ પણ કરતા. ઘેટા બકરા પાડતા, ખેતી કરતા અને અનાજનો સંગ્રહ પણ કરતા. અહીંથી પ્રાણીઓના હાડકા પણ મળી આવ્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા. આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠારો પણ મળી આવ્યા છે. કેવા ઘરની અંદર રહેતા તો કે લંબચોરસ ઘરની અંદર રહેતા અને આ ઘરની અંદર અનાજ સંગ્રહ કરવાના નાના નાના કોઠારો પણ મળી આવ્યા છે. ચલો મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા. જે મૃત્યુ થઈ જાય એને માન સન્માનથી શું કરે તે દફનાવતા હતા. અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે. અહીંથી શું કે આવા ઘણા પુરાવા છે તે મળી આવ્યા છે. એક જગ્યાએથી મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાના પુરાવા મળી આવ્યા છે. અને સાથે સાથે પોતાની સાથે બકરીને પણ દફનાવવાના એ પુરાવા મળી આવ્યા છે. આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. મૃત્યુ પછીનું જે જીવન છે એની કલ્પના એની માન્યતા દર્શાવે છે. આવી રીતે મહારાષ્ટ્રમાં ઇનામગામ નામનું સ્થળ મળી આવ્યું છે, જ્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો પણ મળ્યા છે. તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુ
પશુપાલન કરતા અને ખેતીના ભાગમાં બાજરી અને જવ ઉગાવતા ગોળ મુકાની અંદર રહેતા ઓલા લંબચોરસની અંદર રહેતા કણી ખેતી અને બાજરીનો પાક ઉગાડતા સ્વાધ્યાય થોડીક આપણને ખબર છે આપણે સ્વાધ્યાયનો ઉપયોગ કરી લે છે એટલે એટલે તમારે વધારે ચર્ચા ન થાય ચલો શું છે સ્વાધ્યાયમાં તો કે આદિ માનવનું જીવન કેવું હતું પ્રાચીન ના આદિ માનવનું જીવન સ્થાયી હતું નારેના ગ્રામીણ વસાહતનું જીવન એવું હોય નહીં નગર વસાહતનું એવું કઈ જીવન નતું ભાઈ તો એટલે ભટકતું જીવન કેવું હતું ભટકતું જીવન આદિ માનવનો શિકાર કરવા માટે ક્યાં સાધનો ઉપયોગ કરતા ન હતા ખાલી વાર હાથનો ભમણ પથ્થરના હાથનો ભમણ લાકડાનો ભમણ બંદૂકનો ક્યારે કોઈ જોઈએ નહીં ભીમબેટકા ક્યાં રાજ્યમાં આવેલું છે મધ્ય પ્રદેશ ની અંદર આવેલું છે ક્યાં આવેલું છે મધ્ય પ્રદેશ સ્થાયી જીવ નથી આદિ માનવ કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી જ્યારે સ્થાયી થઈ ગયા ત્યાં તેને કઈ પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી કૃષિ ની કરી હા કરી હતી પશુપાલન ની કરી હતી અનાજ સંગ્રહ ની કરી હતી પણ ઉદ્યોગ ની જે પ્રવૃત્તિ છે એ શરૂ કરી નહોતી એટલે હવે પછી જે ટૂંકમાં ઉત્તર છે એ આપણે પાઠમાંથી ગોતીને તમારી રીતે જાતે નોટ ડાઉન કરજો આ પાઠ છે એ આદિમાનવનો ધીરે ધીરે આપણને હવે આપણી સંસ્કૃતિ તરફ વાળી રહ્યો છે ત્રણ છ ની અંદર પાઠ ત્રીજો પછીના લેક્ચરની શરૂઆત કરશે જો પાઠ આ નો સમજે તો ફરી એકવાર રેફર કરી લેજો 100% સમજાઈ જશે એટલે અને નોટ ડાઉન ખાસ કરતા જજો જે તમને શબ્દ ન સમજે એના થકી જ્યારે સ્કૂલ ખુલે ત્યારે તમે તમારા શિક્ષકને પૂછી શકશો કે આ શબ્દનો અર્થ શું થાય હવે પછીના લેક્ચરની અંદર આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ના એક નવા જ પાઠની શરૂઆત કરશે ત્યાં સુધી સૌ કોઈ જોડાયેલા રહો અને સુરક્ષિત રહો જય હિન્દ